આગળના વિડિયોની અંદર આપણે વાત કરી હતી ગરીબી એટલે શું અને ગરીબી રેખાથી નીચે જીવન જીવતા લોકોના મહત્ત્વના લક્ષણો વિશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વિડિયોની અંદર વાત કરવાની છે કે ગરીબીનું માપન કઈ રીતે કરવામાં આવે છે. તો ભારતની અંદર જે ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો છે એની સંખ્યા કેટલી છે તે જાણવા માટે બે પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. એક રીતોની વાત કરીએ તો કોઈ એક કુટુંબ દ્વારા જુદી જુદી ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ કુલ કેટલું ખર્ચ કરવામાં આવે છે તેના દ્વારા પણ જાણી શકાય છે. અને બીજી રીત છે કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકને આધારે એ વ્યક્તિ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરે છે એના સંદર્ભની અંદર બીજી રીત દ્વારા એ જાણી શકાય છે કે તેની કુલ આવક કેટલી છે. પરંતુ કુટુંબની અંદર વધુમાં વધુ 5 સભ્યો જ છે તે નક્કી કરવામાં આવેલા છે અને તેના દ્વારા જે કુલ આવક પ્રાપ્ત થાય છે એ કુલ આવક થકી જ ગરીબી માપી શકાય છે. હવે ગરીબીને બે પ્રકારો દ્વારા આપણે જોઈશું. તો એક નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. પહેલાં લઈએ નિરપેક્ષ ગરીબી એટલે શું. તો દેશની અંદર જુદા જુદા લોકો જુદી જુદી જે પ્રાથમિક સ્વરૂપની ચીજવસ્તુઓ ખરીદે છે, જેમ કે દૂધ, શાકભાજી, કઠોળ, અનાજ, કપડાં વગેરે જુદા જુદા પ્રકારની પોતાની જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા માટે સમર્થ ન હોય, એટલે કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મેળવવા માટે તે શક્તિમાં ન હોય, એની પાસે પૂરતી આવક ન હોય, તો તેને નિરપેક્ષ રીતે તે કુટુંબ ગરીબ છે એમ આપણે કહી શકીએ. તો એ છે નિરપેક્ષ ગરીબી. બીજો ગરીબીનો પ્રકાર છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબીની અંદર બે કુટુંબોની સરખામણી કરવામાં આવે છે, એટલે કે સમાજની અંદર જોવા મળતા જુદા જુદા વર્ગના લોકો છે, જૂથો છે, એ જૂથોની અંદર એક જૂથની સરખામણીએ બીજા જૂથની આવક કેટલી ઓછી અથવા નિમ્ન જોવા મળે છે તેને આધારે સાપેક્ષ ગરીબ છે એ રીતે નક્કી કરવામાં આવે છે. એટલે જુદા જુદા આવક ધરાવતા વર્ગોમાંથી કોઈ એક જૂથ નક્કી કરી અને એની સરખામણી બીજા જૂથ સાથે કરવામાં આવે ત્યારે પહેલું જૂથ છે એની તુલનામાં બીજા જૂથની આવક ઓછી છે એમ કહેવામાં આવે છે ત્યારે તેને આપણે સાપેક્ષ ગરીબી કહીએ છીએ. ઉદાહરણ તરીકે જુદી જુદી 3 વ્યક્તિઓની આવક આપણે જોઈએ તો એકની 10,000 રૂપિયા, બીની 20,000 રૂપિયા અને સીની 30,000 રૂપિયા છે એવું અનુમાન કરીએ ત્યારે બી વ્યક્તિની સાપેક્ષ રીતે એ વ્યક્તિની સરખામણીની અંદર આવક મળે છે. તેને આધારે આપણે કહી શકીએ કે એની સરખામણીએ બી વ્યક્તિ છે એ સાપેક્ષ રીતે ઓછી આવક ધરાવે છે. બી વ્યક્તિની સરખામણીએ એ વ્યક્તિની આવક ઓછી હોવાને કારણે એ વ્યક્તિનું કુટુંબ ગરીબ છે તેમ આપણે કહી શકીએ. તેવી જ રીતે સી વ્યક્તિની તુલનાએ એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાને કારણે તે ગરીબ છે તેમ આપણે કહી શકીએ. તો એ વાત થઈ
નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીની. હવે આપણે વાત કરીશું ભારતમાં ગરીબી. ભારતની અંદર જે આંકડાકીય માહિતી પ્રાપ્ત થાય છે તે અનુસાર 1951થી આયોજન પંચની રચના કરવામાં આવેલી છે. તે અનુસાર 2011-12ની અંદર ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 રૂપિયા અથવા 4,080 રૂપિયા એક કુટુંબ દીઠ ખર્ચ નક્કી કરવામાં આવેલ છે. તેની તુલનાએ શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ ₹1,000 એટલે કે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ ₹5,000 એ નક્કી કરવામાં આવેલ છે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ આવક ઓછામાં ઓછી દરેક કુટુંબને મળવી જ જોઈએ. આ અનુસાર ભારતની અંદર 2011-12ના સમયગાળા દરમિયાન 27 કરોડ જેટલા ગરીબો જોવા મળતા હતા અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના ઘટીને 21.9% જેટલું થઈ ગયેલું છે. બીજી રીતે કહીએ તો 2009-10ની અંદર ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% જેટલું થયું હતું. આમ છતાંય ભારતની અંદર 35.47 કરોડ લોકો હજી પણ એવા છે કે જેઓ ગરીબીની અને ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. ભારતની અંદર 121 કરોડની વસ્તીમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવન જીવી રહ્યા છે. જ્યારે ભારતની ગરીબીનું પ્રમાણ 2011-12માં કુલ વસ્તીના 21.92% હતું, જેમાંથી ગ્રામીણ ક્ષેત્રે 25.7% અને શહેરી ક્ષેત્રે 13.7% જેટલું જોવા મળ્યું હતું. ભારતની અંદર સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય છત્તીસગઢ એટલે કે 36.93% જેટલી ત્યાં ગરીબી જોવા મળતી હતી, જ્યારે ભારતની અંદર સૌથી ઓછામાં ઓછી ગરીબી ધરાવતું રાજ્ય એ ગોવા છે, જ્યાં 5.9% જેટલું જ ગરીબીનું પ્રમાણ જોવા મળતું હતું. ગ્રામીણ વિસ્તારોની અંદર જોવા મળતા ગરીબોની વાત કરીએ તો ગ્રામીણ ક્ષેત્રે જે ગરીબો છે તેમાં જમીન વિહોણા ખેતમજૂરો, ખેડૂતો, સીમાંત ખેડૂતો, ભિખારીઓ, વેઠિયા મજૂરો, જંગલની અંદર વસવાટ કરતા લોકો, ગૃહ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગો, જનજાતિના લોકો, કામચલાઓ જે મોસમી આધારિત ઉદ્યોગોની અંદર કામ કરતા કારીગરો વગેરેનો સમાવેશ ગ્રામીણ ક્ષેત્રના ગરીબોમાં કરવામાં આવે છે. બીજી વાત કરીએ શહેરી વિસ્તારના ગરીબોની તો શહેરી વિસ્તારની અંદર મોસમ આધારિત કામચલાઓ, મજૂરો, દૈનિક શ્રમિકો, નાના મોટા ઘરની અંદર કામ કરતા શ્રમિકો, ચાની લારીઓ કે પાનના ગલ્લા કે હોટલો કે ઢાબા પર કામ કરતા નાના મોટા શ્રમિકો, ભિક્ષુકો, આ ઉપરાંત રોજિંદી વપરાશ માટે જરૂરી એવી રિક્ષા ચલાવતા રિક્ષા ચાલકો વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.